12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા બનાસકાંઠાએ મેદાન માર્યું છે. દિયોદર તાલુકાની સૈનિક કેન્દ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે, જ્યારે પાલનપુરની સ્વસ્તિક શાળામાં અભ્યાસ કરતી સામાન્ય પરિવારમાંથી આવતી વિદ્યાર્થિનીએ જિલ્લામાં મેદાન માર્યું છે. આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જિલ્લાનું 85.66% પરિણામ આવ્યું છે, જેમાં A1 ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓ આવ્યા છે. જોકે મહત્વના સમાચાર એ છે કે રાજ્યમાં દિયોદર તાલુકાનું સોની કેન્દ્ર 97.66% પરિણામ સાથે ટોપ ઉપર રહ્યું છે. સોની કેન્દ્રએ રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવીને જિલ્લાનું શિક્ષણનું પછાતપણું પણ દૂર કર્યું છે. આજરોજ ધોરણ 12 HSC સામાન્ય પ્રવાહનું પરિણામ, બોર્ડનું પરિણામ જાહેર થયું છે. તેમાં સમગ્ર રાજ્યનું પરિણામ 76.29% છે, જ્યારે આપણા જિલ્લાનું, બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 85.66% છે, જે ખૂબ જ સારું પરિણામ છે. આપણા જિલ્લામાંથી A1 ગ્રેડની અંદર કુલ 10 બાળકો ઉત્તીર્ણ થયેલા છે, અને રાજ્યનું જે કેન્દ્રનું સૌથી વધુ પરિણામ છે એ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સોની ગામનું જે પરિણામ છે એ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે છે કેન્દ્ર. આ પરીક્ષાની અંદર બનાસકાંઠા જિલ્લામાંથી કુલ 20,103 જેટલા નિયમિત વિદ્યાર્થીઓ રજીસ્ટર થયેલા, તેમાંથી 20,054 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર હતા, તેમાંથી 17,178 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયેલ છે. પરિણામ, જિલ્લાનું પરિણામ એકંદરે ખૂબ સરસ છે, તે માટે તમામ જે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી હાર્દિક આભાર પાઠવીએ છીએ, અને આવું જ પરિણામ સતત મેળવતા રહે તેવી શુભેચ્છાઓ સાથે. પાલનપુરની સ્વસ્તિક સ્કૂલમાં અભ્યાસ કરતી દ્રષ્ટિએ જિલ્લામાં પ્રથમ નંબરે આવી મેદાન માર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતી દ્રષ્ટિના પિતા કંડક્ટર છે અને રોજ 15 કિલોમીટર અપડાઉન કરી અભ્યાસ કરતી આ વિદ્યાર્થીની દ્રષ્ટિએ જિલ્લામાં પ્રથમ ક્રમે આવી છે. માત્ર 30 રૂપિયાની નજીવી ફી લેતી સ્વસ્તિક શાળામાં દીકરીઓને અભ્યાસ કરવાનો બહોળો લાભ છે. તમામ સુવિધા અને સગવડો માત્ર 30 રૂપિયામાં સ્વસ્તિક શાળા આપે છે. જોકે બેસ્ટ શાળાનું બહુમાન મેળવી ચૂકેલી સ્વસ્તિક સ્કૂલની વિદ્યાર્થીની જિલ્લામાં પ્રથમ નંબરે રહી છે, અને સામાન્ય પરિવારમાંથી આવતી આ વિદ્યાર્થિનીએ પોતાની સફળતાનો યશ માતા પિતા અને શિક્ષકોને આપી છે. નમસ્તે, શ્રી સોળગામ લેવા પાટીદાર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં હું ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરું છું. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારો પપ્પા કંડક્ટર છે, મારી મમ્મી ગૃહિણી છે, અને મારા ભણવા પાછળ મારી શાળાના શિક્ષકો, સંચાલક મંડળ, પ્રમુખ સાહેબ, આચાર્ય સાહેબ, તમામની હું ઋણી રહીશ. આ શાળા પર હંમેશા મારું ઋણ રહેશે. પરીક્ષા દરમિયાન, મારા બોર્ડની પરીક્ષા હતી તે વખતે મારી બાજુમાં લગ્ન પ્રસંગ હતો, એટલે ત્યાં વાંચવાનો એટલો સમય નહોતો અને અવાજ પણ બહુ થતો હતો, એટલે સરે અમને કીધું કે તું ચિંતા ના કર, અમારે છાત્રાલયમાં હું તમને રહેવાનું જમવાનું આપીશ, ભાડાની પણ ચિંતા ના કરશો, અને એમ કરીને મને સપોર્ટ કર્યો હતો. અને માત્ર 30 રૂપિયાની નજીવી ફીમાં મેં અભ્યાસ કર્યો છે, અને કદાચ બનાસકાંઠાની કોઈ પણ એવી સ્કૂલનું સ્વસ્તિક આગળ તુલના કરી શકું નહીં, એટલી સરસ સ્કૂલ છે આ, અને ખૂબ ખૂબ આભાર. આજે મારી દીકરી જિલ્લાની અંદર પ્રથમ આવી છે, એ એની સફળતા પાછળ એની પોતાની મહેનતની સાથે સાથે સ્કૂલને પણ હું યશ આપું છું. આ સ્વસ્તિક સ્કૂલના તમામ શિક્ષકો બહુ સારો એવો અભ્યાસ કરાવી અને એના પાછળ છેક સુધી એની પાછળ મહેનત કરી અને એને ઉચ્ચ પરિણામ લાવે એવું તમામ સ્કૂલનું પણ એવું સપનું હતું કે જિલ્લામાં પ્રથમ આવે, એની સપનું આજે સાકાર થયું છે. આ સ્વસ્તિક સ્કૂલની અંદર એને માત્ર 30 રૂપિયા મેં એની ફી ભરી છે, એ 30 રૂપિયા જેવી નજીવી ફીની અંદર આજે શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. એને કોઈ પણ પ્રકારનું ટ્યુશન લીધું નથી, માત્ર ને માત્ર સ્કૂલના સપોર્ટથી જ એ આગળ આવી છે. એને પોતાનું પણ મહેનત એટલી જ હતી, અને હું વાલીઓને પણ એ કહેવા માગું છું કે બાળક પાછળ વાલીઓ પણ પૂરતો ટાઈમ આપવો જોઈએ અને એને ભણવા માટે સપોર્ટ કરવો જોઈએ. સોળગામ લેઉવા પાટીદાર સમાજ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું. શાળાનું પરિણામ 96% અને પ્રથમ નંબરે નાઈ દ્રષ્ટિ 94%, અને સેકન્ડ નંબરે ઠક્કર રોશની, અને થર્ડ નંબરે રાણા હાર્દિક, જે ગુજરાતની અંદર ઇતિહાસમાં 100માંથી 100 મેળવી અને પ્રથમ ક્રમ મેળવ્યો છે. એ આ બધો શ્રેય અમારા સંસ્થાના તમામ ગુરુજીઓને જાય છે. તમામ બાળકોને આજના દિવસે અભિનંદન પાઠવું છું, અને આપને જણાવતા આનંદ થાય કે અત્યારે થોડા સમય પહેલાં જ તમારા ઇન્ટરવ્યૂમાં જ દીકરીઓ બોલી કે ફક્ત 30 રૂપિયાની અંદર શિક્ષણ આપી અને સારું શિક્ષણ મેળવીને અત્યારે બનાસકાંઠા નહીં સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે. તો એ બદલ તમામ ગુરુજીઓ, તમામ વિદ્યાર્થીઓ બધાને અભિનંદન પાઠવું છું, અને આ એમના આગામી જે ભણવાની અંદર પણ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું.